તો કાચી કેરીનો ઉપયોગ કરીને તમે ઘણી બધી રેસીપી ખાધી હશે અને બનાવી પણ હશે તો શું ક્યારેય તમે કાચી કેરીની દાલ ફ્રાય બનાવી છે જે નથી બનાવી તો આજે હું તમારા માટે સરસ મજાની ખટ્ટી મીઠી એવી કાચી કેરીની દાલ ફ્રાયની રેસીપી લઈને આવીશું જો એકવાર તમે આ દાળ બનાવી લીધી તો કેરીની સિઝનમાં વારંવાર તમે આ બનાવશો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો મસ્ત મજાની દાળ બનાવી લઈએ તો તેના માટે સૌથી પહેલાં એક કપ તુવેરની દાળ લેવાની છે સાથે અડધો કપ મગની દાળ એક ચોથાઈ કપ મસૂરની દાળ દાળ અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે કોઈપણનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે બધી જ દાળને સારી રીતે પાણીથી ધોઈ લેવાની છે દાળને મેં અહીંયા ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ લીધી છે હવે પાણી ઉમેરી દઈ તેને પંદરેક મિનિટ જેવું પલાળી રાખવાની છે તો દાળને મેં પંદર મિનિટ માટે પલાળી રાખી હતી અને તમે જોઈ શકો છો સરસ રીતે ફૂલી ગઈ છે હવે તેને બાફી લઈએ તો તેના માટે બધી જ દાળને પ્રેશર કૂકરમાં લઈ લેવાની છે તો પાણી સાથે જ અત્યારે આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું અડધો કપ પાણી છે હવે તેમાં બે મોટી ચમચી જેટલા કાચી કેરીના ટુકડા લેવાના છે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચપટી જેટલી હિંગ એક બાદિયું ઉમેરવાનું છે અહીંયા સાથે બાફતી વખતે આ રીતે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી એકદમ સરસ ફ્લેવર આવશે દાળમાં અને બાદી ઉમેરવાથી પણ એકદમ સરસ સુગંધ આવે છે તો આ રીતે તમે કેરીની દાળ બનાવો તો જે બતાવી એ પ્રમાણે બધી વસ્તુ ઉમેરશો હવે કૂકરનું ઢાંકણ લગાવી દેવાનું છે અને મીડિયમ ગેસ ઉપર ચાર વિસલ કરી લેવાની છે આમ તો આપણે નોર્મલ દાળ બનાવતા હોઈએ ને એ ત્રણ વિસલમાં બફાઈ જતી હોય છે પણ અહીંયા આપણે સાથે કેરી ઉમેરી છે અને કેરીની ખટાશના કારણે એક સીટી વધારે થવા દઈશું વિસલ થઈ જાય ત્યાર પછી જાતે જ કૂકરને ઠંડુ થવા દેવાનું છે ગેસ બંધ કરી દઈને તો કૂકર હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે બધી જ વરાળ નીકળી ગઈ છે તો એકદમ સરસ રીતે દાળ છે તે આપણી બફાઈ ગઈ છે હવે દાળનો વઘાર કરી લેવાનો છે તો તેના માટે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચોથાઈ ચમચી હિંગ ઉમેરી દેવાની છે બંને વસ્તુ ફૂટે એટલે બે નાના તજના ટુકડા સાતથી આઠ મીઠા લીમડાના પાન એક સૂકું લીલું મરચું અને સાથે એક ટેબલ સ્પૂન લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે ગેસને મીડિયમ રાખવાનું છે વઘારને થોડી સેકન્ડ્સ માટે સાંતળી લઈશું ત્યાર પછી તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે ડુંગળીને પણ હલકા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી પણ સરસ આછા ગુલાબી રંગની સંતળાઈ ગઈ છે હવે તેમાં એક ચમચી હળદર ઉમેરી દેવાની છે અને તેને સારી રીતે વઘાર સાથે મિક્સ કરી દેવાની છે અહીંયા આપણે આ રીતે બધો વઘાર કૂક થઈ જાય ત્યાર પછી હળદર ઉમેરીશું એટલે તેનો કલર સારો આવે ત્યાર પછી પહેલાં પાણી ઉમેરી દઈએ તો દોઢ કપ જેટલું અહીંયા હું પાણી લઈ છું હવે દાળ જે બાફીને રાખી છે એ લઈ લેવાની છે ત્યાર પછી દાળને આ રીતે મિક્સ કર કે પછી જૈનીની મદદથી મિક્સ કરી લઈશું અહીંયા દાળને આપણે બ્લેન્ડરથી એકદમ પીસી નથી લેવાની આ રીતે તેને મિક્સ જ કરવાની છે ખાલી એટલે બધા લમ્પ્સ દૂર થઈ જાય હવે તીખા જે લીલા મરચાં આવે એમાં વચ્ચે કટ લગાવી રહીને ઉમેરી રહીશું આ રીતે ઉકળતી વખતે મરચાં ઉમેરવાથી તેને એકદમ સરસ ફ્લેવર આવે છે સાથે એક ચોથાઈ કપ ખમણેલી કેરી ઉમેરી દેવાની છે આ રીતે ખમણી અને કેરી ઉમેરવાથી દાળ ઉકળતી વખતે એકદમ સરસ કેરીની ફ્લેવર આવશે કેરીના છીણને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે દાળની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમે તમારી જરૂર પ્રમાણે પાણી ઉમેરી શકો છો અહીંયા મેં ફરીથી એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે સાથે એક મીડિયમ સાઇઝનો ગોળનો ટુકડો ઉમેરી દેવાનો અને હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાની છે તો અહીંયા ગોળ ઉમેર્યો છે કેરીની ખટાશ છે તો એકદમ સરસ ખાટો મીઠો એવો ટેસ્ટ આવશે તો હવે મીડિયમ ગેસ ઉપર દાળને બોઇલ કરી લેવાની છે પાંચથી છ મિનિટ માટે તો દાળને મેં અહીંયા બોઇલ કરી લીધી છે હવે તેમાં છેલ્લે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે એક ચોથાઈ કપ ઝીણા સમારેલા ધાણા ઉમેરી દેવાના અને બંને વસ્તુને દાળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો કાચી કેરીની આ દાળ તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે એકદમ ફ્લેવરફુલ લાગે છે કેરીની ખટાશ ગોળની મીઠાશ આવશે અને તીખું પણ આપણે પ્રમાણમાં ઉમેર્યું છે તો બધો જ એકદમ સરસ બેલેન્સ ટેસ્ટ આવશે આ દાળમાં તો સરસ મજાની ખાટી મીઠી દાલ ફ્રાય બનીને બિલકુલ તૈયાર છે કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે ગરમ દાળને સર્વ કરી લઈએ છેલ્લે થોડી કાચી કરીના ટુકડાથી મેં ગાર્નિશ કરી લીધું છે આ દાળને તમે રાઈસ પરાઠા કે રોટલી સાથે પણ સવ કરી શકો છો અહીંયા અમે આ દાળને રાઈસ સાથે સવ કરી છે તો વન પોટ મીલ તરીકે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે તો તમે પણ આ રીતે કાચી કરીનો ઉપયોગ કરીને દાલ ફ્રાય બનાવી લેજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા રેસીપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર